खाली बे हारी हारी वातो करे ने एटले ओनू काम थई जाय अने होमाय शिखारी ओना जेवा होय छे ने ते पेला बे वातो करे तरत ज हारे बोलवाई दो छो होमाय ल्या કોમ થઈ જાય નહીં કોમ કઈ ના શું અને જે ગોમનું હતું ને એ બધું લઈ લીધું અને ગોમ વાળા બધા ખરા ને ડોલા ફાડતા ને ફાડતા રે આપણા જેવા પણ આ નહીં દેખાતું નોંધારું નહીં આ મું લેવા જો તો બધી લાઈ નથી આખી તોય પટી જાય આલોની એ બધી વાત જોવા જા હું એક મહિનો છો એક મહિના પછતો અત્યારે કેવા ફરસું ગોમમાંથી જોયું અને બાબુડો ખરો ને એ કેમ નાતું છે આપણા કશું જોવા જવું નહીં એટલે હું આપણા હું બેઠે બેઠે હું મંજી લાવા કરવાના લે આપણે કોઈ ધંધો ના આવતો ખોળીએ એરા એકલા ધંધો કરણ આપણા હું બેહી રહેવાનું ધંધા ની વાત નહીં કરતો કોઈ આપણે પૂછે નહીં મળતા પણ તને ખબર છે ચોમલો ને ખેમલો બે ખરા ને ગમે તે કોઈ કારું ધોરું તો કરતા જ હશે તને ખબર છે ને કાયમ ના એક નંબર ના ચોર છે રે ચોર તો ખરા કાયમિક થી ગમે તેને ફસાવતા ઓન હારું આવડે એટલે અમારે પાછા ગમે તે કરતા તો હશી એટલે ફસાવતા નહીં તો નહીં ઘરમાં અમુક સમલાઈ છે એવું કર્યું છે રોજ નવો જબ્બો પહેરીને જવા માંડ્યો છે એટલે મોનો કના મોનો પણા ધાર માં કોઈ કારું હોય એવું લાગે છે સપોર્ટ થઈ ગયો છે બરાબર નો પેલા બાબુડા નો ઈમો અધર હેડ છે બે અને બાબુડો શાય તબે લામ પડેલો છે નારે ગમે તે ગરા કોઠા કરે જ હોય છે એ જણા બુદ્ધિ વાળા છે પેલા પાછો હાથ ઉપર લીધો છે એટલે રે કેમ કરે છે હું તો એમ કહું પણ ખરા ને આ બે ખરા કાકડા જેવા છે એટલે પકડો તો નહીં ફોન માટે ગમે તે કોઈક આઈડિયા તો મારવો પડશે છાણતો ના પકડો એક વખત જીવાની નસ પકડી જાય ને દુખતી તો પછી તો સમલો શ્યામલો બે બે જૂતા મારે તું જવું ગમમાં ખરેખર લેબરા બંધી મારીએ ને એવું થાય છે એ તો આપણે પણ હોર રાખવી પડે મને ગુનો પકડાવો તો જોવા કે ગમે તે કોઈ ગુનો કરે ને એટલે હોર રાખવી પડે પણ આ ગામમાં આપણા બેના સિવાય કોઈ હોર નહીં રાખે અને ખરેખર આને બે ખરા ને ના કરવાનું કરતા હશે બે જણ આખા ગામમાં એવો કોઈ નહીં એક બે જણા કામ અમે હોર રાખીએ કે આવું કર્યું છે કોઈ જોવા જાય એવો નહીં ગામનો કોઈ હોય લે એવો નહીં આપણા ગામમાં હા તમે છો ને તાણજો પછી જોજો ગામમાં હેડે હું તો એમ કહું છું પણ ના હોતા આજથી તું થોડો કોમ લાગી જાય છે કશો વાંધો નહીં તમે કયો હું કઉ છું સોમલો ને હવાર થી હોજ સુધી ચોકણ જાય છે હું કરું છું જેવી વાતો કરું છું એ બધી ખરે ને તો વાતો મારા પહાણ લાય એટલે આપણને ખબર પડે કારે કરું છું હું કશો વાંધો નહીં ઈવન પકડવા ને ગમે તો બેઠા છી એટલે કોઈ કાગડા જેવા છે કોઈ પણ ફાડતો હમા નહીં દેવાનું મને બધી ખબર પડે છે એરે આમ મોટા બેઠા છી ઈવન ખબર ને બાજુમાં અઠા જઈને બેહી જોઈએ તારા ખરા નું ચીરી પગે જવાનું કશો વાંધો નહીં બે જણા ખોળી ના છે ચિંતા કરશો ને હું ધંધો લાગી જઉં છું તમે કઈ ચાલુ કઈ નાખો બીજું ખરું વણ નહીં પકડીએ ને ત્યાં સુધી ખરો ને બાબુ રાણી ઓછો ઉઘર નહીં અરે બે જણા નહીં પણ આ ત્રણ જણા કોઈને નહીં ગોઠવ્યું આખા બાબુરાન કોઈ ખબર નહીં પડતી પેલા તો ખાલી મેથી મેથી વાતો જ કરું છું પણ તો ના કોળી તો બાબુડો બોલા કે ના બોલા અરે તઈને ને એક જ માળા ના મણકા છે તમારે ખબર નહીં બાબુડા ને ખબર ના પડે પણ પેલા બે ચીટન નહીં પેલા બોલે ને એમ પેલો ને સમજાય તો અરે તમને ખબર નહીં આપ તૈણવાની તે મણકા જુદા તો કરવા પડશે કે થઈ જશે ચિંતા કરશો નહીં ના હોય તો તમે બે હો મુઈવાની પાડ લઈ લઉં શી જગ્યા છે શ્વાસન હું કરું છું જોજે પછી ખબર ના પડી જો નકે આપણો નવરા રસ્તા ચલાવશી પાછો એની ચિંતા નહીં કરવા તમે હું ને એકલું છું અમે તમે બે હોય તો બે હો નકે ઘેર જવું હોય તો ઘેર જો મારી ચિંતા ના કરતા આથી ને કર ને હારા હમાર ચાલ લઈ ના ચોમલો ને ખરા ને તમે તે કોકડા કોકતો કરતા દેશી એ તો શી ખબર નહીં પડે ચાડતો હું ઈવન જપ ના થાય અમે કે તમારા જેવા છીએ ખોળા જીવનિયાના બાલ હુદી ઓખોલી લેતા અને તો આખા ગમનું છે જીવનિયાની તે વાત મેલજો એ નુકરો નહીં હો આપણે એવું એ ગમે તે જ ના કરે તમારે બે હુસા ઘેર જવું છે હું બે આવું છું તું ના આવતો કોમ લાગી જા કશો વાતો નહીં એક વખત ચિંતા ના કરતા મેં તે કોક વાત પકડાઈ દે ને કરું છું હું તો પછી હોવાની દવા થાય આ વાડી શિકાર ખબર પડે છે કે નહીં પડતી શિકાર
જાનુ જોયા તાનુ બસ સ્ટેન્ડ માં જઈને બેહી જાય ઘેર તો એનો ટોટિયો ટકતો નહીં અનુભવ કરવાનું એને મગજ હેદા શક નહીં હતું અને કશી ખબર પડતી નહીં આ ખેમલાને પેલો ઘેર જથ્થો ભેગો કરીને પરી મેલ્યો થોડો થોડો એ બધું હું કરવાનું હ એનું કોક વારું તો કરવો પડશે કે મો કા કોઈ શિકર શો રહેશે એ ખબર પડતી નહીં જાનની મંડળી હાથમાં આવી છે ને તાનો માણસનો ટોટિયો ઘેર ટકતો જ નહીં કડીમાં આ બાજુ પંચાયત કરવા પોકી દે કડીમાં આ બાજુ પંચાયત કરવા પોકી દે મને તો એ ચિંતા છે કે બધો કપલો કરીએ છીએ એ બધો કહી દે ના તો હારામ હારું નકર કાગળા જેવા છે લોક મેઠી મેઠી વાતો કહે એટલે ફૂલીને થઈ જાય કાગળા જેવા ફૂલણિયા જે આવો શમા કાકા આવો એટલે નવરો થઈ ગયો છું કે હું અમુ શમા કાકા આપણે હું કોમ કરવાનું બસ આ મંડળી હાથમાં આવી છે નવરો થયા નહીં કાઈ બેહી જા નહીં હોય ઘેર મજા નહીં આવતી મને ઘેર ઊંઘતા હોય મારા હુકતો તો છે તો બસ સ્ટેન્ડ આપું પડી તો તમારું હું કોમ પડી મારું તને કોઈ ચિંતા જેવું છ મને આની ચિંતા હોય મત રાખવાની અમે શાંતિથી ઠંડા સોયલા બેહોક વાયરો ખોક ઠંડો હું વાયરો ખાય ચિંતા તો મને એ થાય છે પણ હું કરું કે મને પેલો જથ્થો ઘેર ભેગો કઈ પરી મેલે છે એવું કરવાનું કો બારશે તો કોઈ ના બાળ છો માં કહી રો કમળ એટલે તા તો મગજ છેલો જનો પાછો કાઢ્યો પણ આપણે તો એ બધા પાછો કાઢ્યો તો થોડો કે તમાર ઘેર આવશે જોવા અરે સમ ઘેરે કો બાલી જાય તો જમા કા કામ તમારા સાપરા માં એટલો બધો કટ્ટો ભેગો થયો છે ને કોઈ ખબર કરીને ઉપાડી તો ગોમ વચ્ચે થઈને જવાય ના ગોમ વચ્ચે થઈને ઉપાડી નહીં જવું પણ ગમે તે કરી ગોમ ના બાર જઈને વેપાર કરી નાખે જમા કા મારો વિચાર એવો છે કે ગમે તે શોખ ઠેકોણા કરી દીએ પણ ગોમ વચ્ચે થઈને લઈ નીકળવાનું છે રીતના એ ખબર નહીં પડતી એ વાત તો સાચી કરી નહીં કોક ભારી જોય તો અમે આપણા ગોમ માં 14 છે જેટલા છે પણ હું કેવું હ ના તો સત્રો લઈને વેપાર કરી આવશું આ તો થોડો કોઈ ડુંગળી બટાકો નો વેપાર છે આખા ગોમ થી હંતાળી પછી લઈ જવું પડે મારા ભાઈબંધ નો સકરો છે યાર તો તમાર ભાઈબંધ નો સકરો હોય એટલે એવું થઈ ગયું સકરામ ભરીને જવાનું ભીમ સમાજ કા કોઈ સકરામ ભરીને જવાતું છે આપણા ગોમ ના મોણસો કાગળા જેવા છે શિયાળ જેવા ચતુર છે ખાલી તમે ઘેતી રે ચતુર છો તો આપણે ચતુર છીએ હું પૂંછડું ખબર પડી જાવ તો મંડળી બંડળી બધું બંધ કરાઈ દે કશું બંધ નહીં થાય ખેમા મંડળી બંધ નહીં થાય વેપાર થઈ જ મુયા એ જ વિચાર કરતો પણ કરવાનો છે રીતના મારા ભાઈબંધનો સકરો મૂલી આવ હા પુણ્યાતો ભરી દે કટ્ટો હા અન ઉપર બાન ભરીને ગોમ બાન નાખી દે હા શુમા કઈ વાત સાચી કરી હો અને ગોમ બાર જઈને બાન નાખી દેવાનો અને પછી વેપાર કરીને આઈએ હા વાહ શુમા કાકા વાહ તમારી બુદ્ધિ ની દાદા હલવી પડ હો શુમા કાકા પાન બુદ્ધિ નહી મી છે હું કીધું ઉપરની સાબાશી ના લી તમે એક કોમ કરજો અમારા કોમ માં ખરો મોડું નહીં કરું ઓમો ડીલ નહીં મેલવાની તમે ઘેર તો તમારા ભાઈબંધ નો છકડો બોલાવો ઈમો કટ્ટો ભરી અને ઉપર ખરો ને બાણ નાશી અને ભરીને પેલી ચોકડી આવો હું તમારી વાટ જોઈને બેઠો છું બરાબર એટલે તું બરાબર નહીં આવો શુમા કાકા બે જણા ભેગા છે તો પાછો શક વધાર પડે તમે એકલા જલ્દી કરાવો હળો કોઠો ચલાઈએ છે ને એના ઘઉ ચોખા ને ખોટ ને તેલ ને બધું વધ્યું છે તે શોમા કાકા ના હોય તો કી મારા સાપરામ ભેગું કરી છે ખેમા તે કી ના હોય તો ભરીને વેચાઈશું કોઈ બાળી જાય ના કરતો કી વેચાવું હારું ખેમા આ પાછા શ્રી વાતો કરે છે ખેમા ખબર પડી જાય છે બોણો કમ્પ્લેટ હોબડી રહ્યો છે તમે શકરો ભરી નખળો પછે તમારી ખબર હશે જવા દે મને માર મોમાન કહેવા દે કે આ તો શકરો ભરી ના બે નખળવાના છે જે વધેલો માલ છે ને એ વેચવા સુમો કાકા ખરા ને કોઈ બુદ્ધિશાળી છે કોઈ સુટેક વેપાર નહીં કરવાનો એક કરિયાણા વાળો દુકાન વાળો ખરો ને એનો હોમટો બધો આલીન અને ફટ દઈને પાછા જવાનો પૈસા ગણીને તરત આ છેટલો આઈડિયા માર્યો સાહેબ એને ખબર નહીં તમારાથી અમે વધારે આઈડિયા મારીએ વાછી પાછા વાય આઈ બેહી જા મો જો દઈ પાછો વાય આયો ખાલી ઓટો મારીને આવ્યો કે કોઈ વાત લઈને આવ્યો ગમમાંથી ઓટો મારીને આવ્યો જોરદાર કામ કરીને આવ્યો છું અમે ચિંતા કરવા નહીં અને ટાઈમ બગાડવાનો નહીં હોપડી લો હું જતો હતો અને આ બે જણા આપણે પેલું બસ સ્ટેન્ડ નહીં બહારનું આગું કોમ થીમ થેરું ભેગા કોઠાની જે કટ્ટો પડેલો છે ને
ये बधो शोमला ना गेर भेगो करो छु ओवा अनि थे तारे शोमलो पाछो के खमला गेर भेगो नहीं करा जो वधारो एकल मारा बदा आवु जो को पाड़ो तो के तोती होय लावता छी इना करता के अतारे वळ करवानो छ अतारे वेचवा जावाना छ मु बद्दु हबळी ना आयो कंप्लीट ले हाल रे माल वेचवा जावाना छ वेचवा जावाना छ शोमलो ना गेर शकरो लाइन भरवा जो नेचा कट्टो परवाना छ अन उपर बाण परवाना छ अन पेली चौकड़ी थई नेखळवाना छ જો આઈડિયા મારો તુજે આ ગામ વાળા ગમે જેટલા ગામ માં ટોરો થઈ બેહીરો તો પકરો ખરા કશું ના પકરા બાબુરાની વશામાં ધૂળ નાખીને જોઈસે નહીં દેખાતું બાબુરાને ખબર પડી જાય કે ઉપર બાણ પડી એટલે ખબર ના પડે ચિંતા કરે આપરા બાબુરાને નહીં કેવું કે આપરા પોલીસ ને નહીં કેવું કારણ કે આ ખરી મુર્ગી ખરી હોનાને એડો આલવા વાળી છે એટલે હાલ ખરું તું હેરજે મારા પાસે એક આઈડિયા છે હેર આજે ગામ તો નેકળ્યો છું પણ બીક લાગે છે પાછી સરપંચ જીવાની नहीं ना तो शक रस्ता में देखो ना तो पासा आरे हमला हाल मने मई नाख इम करे से मई नाख पोणन भी है विश्वनाथ खाया बे जणानो पोहण परे से पासा जबर अने जबरदस्त काया थेला से एटला मारा चेतिन फरु पड़ा से गमे ते करी आज नावा तो भारत जतो रहो जे शांति थी थाई जाए गोमो तो रहो ने तो पासा रे नहीं चप्पा दी हवा नावा तो गमे ते सब जवा दी आज हाहरी जो साहब तो मारे वच में मारो हाहरी आवाज मने लेता देजो खेड़ो जाज ना मेरा वा अले सोमा काका भाड़ू आ दियो यार પાણી ગરમ કરવાનું અને હપુ છો બાંધ નહીં તે બાંધ નાખવા જો સાહેબ હોવા અબ જાજો તને ઓનો વિશ્વાસ ના રખાય છો લબરેલે પાછો જવા દે કે યાર બારું આલી દે તું ને તું ઉતારવાનું કર ને તું ઉતાર સોમા કાકા તમન વિશ્વાસ નહીં આયો ઓછો નહીં ઘર જાવ છે ને તો તલે હાલ લ્યો જા દે આ તો ઓછા નહીં પાછા ઓન તો બિહારા ના કદી એ નુગા તમે તો શરમ સાકારી ને તું ઉતારવા કર અલે સોમા કાકા બારું આલી દે યાર અહીં મારો બારું ચિંતા કરશો નહી મામા પાછા આવે એટલે પાછા ભણા ભણા ના કરતા પાછા એ વાત સાચી કરી પણ ચક્રો આવે છે અવાજ આવ્યો ઉભરાય છે રેસા કે બીજો છે ગમે તે જ ના હોય આપણા સાઈડ માં કરાવવાનું ટોપી છે ટોપી છે તમે નેચા ઉતરો પછી વાત કરીએ છીએ જે થયું હોય કીધું તો ખરા પેલા સાહેબ પાણ જો આવો સાહેબ પાણ નહીં તોરી નહીં જ્યા એટલે
હા હરી જાઉં છું હા હરી અત્યારે હા હરી હું કવા બાણ ફૂટ્યો છે તે હા હરાને હાલતો આવું કીધું કીધું તો ખરા ઉભો રહ્યો પેલા એટલે હું તારા હાહરો બીમાર છે બીમાર નહીં પણ આ તો ગરમ પાણી કરવું હોય ગેસ પટી જાય તો મજરા આવી એટલે પૈસા નવરા માટે બર્તન લઈને જોઈ છે આ તો કેવી બાન લઈને જોઈ છે આમ સાહેબ બાન જ છે ત્રણ છે એવો છે હવલદાર જોતા હો એટલે ગભરાઈ છે મમ લગી રહી ને ગભરાતો કોઈ દેખાતું નહીં બાણ સિવાય સાહેબ બાન જ છે સાહેબ બાણ કશું નહીં જોતા નહી હારી તો કટ્ટુ ભરેલું પેલું કટ્ટુ પડી ભરેલું એટલે તારા ઈ ખોડ ની ગવાની ચોખાની એટલે ફેક્ટરી હાલે આ ડાળ છે સાહેબ ડાળ નું કટ્ટુ ભરેલું છે એટલે આખું આ સીધું લઈને આટલું બધું ચો જોય છે આખી આખી કટ્ટો પડેલો હા હરી જ જતો હતો સાહેબ આ તું બોલ આ બધું લાવ્યો છે થી સ્વાથી લે લાવ્યો સાહેબ આ તો ઘેર થી એટલે તું તારા હારાનો લાડક વાયો છું ચોય નોકરી કરે છે તે આટલું બધું ભરીન જોય છે બધું ચો લીધું છે ભરીન આ તું બોલ નોકરી જોય કરે છે સોય નોકરી નઈ કર આવી છો થી કોઈ કરોડપતિ વાતો આટલું બધું હારાની હાલવા નહીં જતો એક મણ ખોડ છે તમને કીધું એટલે હું હમણાં ખબર નહીં પડે મેં તો કોઈને નહીં કીધું છકરો પાછો વાર ગોમો ગોમ માં જવું તાણ હવલદાર ખબર પડશે કાકા તમે જવા દો કીધું તો ખરા ગોમ વચ્ચી ગોમ ના સરપંચ ના થી સોના સોના ચોરી કરવાની પાછો કે સરપંચ ખરાબ છે ગરીબ પબ્લિક ને વેચવા આવી હોય અને તમે બારે બાર કોઠો ચલાવતા આવું કરો પબ્લિક નું થાય ગારો કરશું ને તારે ખબર ચલાવ ગોમ વચ્ચે ના ગોમ વચ્ચે મન ના લઈ જતા તાણે તો તને ખબર પડશે ગોમ વાળા કે તું ચોર છે એવું સાહેબ શું કરવાનું છે કે ગોમ વચ્ચે આપવાનું છે સાહેબ અમે લોક બરો ખરો ને કરોડો નું કમ બોન્ડ કર યોને સરકાર નહી ચોરી દેતી આ મી તો મોય આ લગીર ચોખા અને થોડી ખોડ ને દાન ને બરું લીધું અમે જવા દે ને મરવા દે ને હવાલદાર હજી તો કેમ મરવા દેવાની વાત કરવા નહી દેવાના કાકા હાલુ વાપરવા 500 એટલે
એટલે કોઈ 500 રૂપિયા લેવા કાકા હોય ઉભા રહ્યા છીએ અમે. ખબર છે ને આ પકરો ને લેવાના પાછળ હું તા તને ગામ વચ્ચે લઈને ઉભો કરશું ને એટલે ચોરી તારા માથા આવજે અને અમે શું મોટો કેસ બનશે. કેસ બનશે એટલે તને સજા પડશે. ખબર છે જેલ ભેગો થઈ જાય. બીજું કોઈ સામા પાટર સા કાકા કોઈ કોણ છે આ બરો પ્લાનિંગ વાળો ખરો ને મારો ભાઈબંધ ખેમો ખરો ને. હા બીજો કેસ એવો ઠઠાવ ને જિંદગી ઉજી હરે જમો કદી છૂટો નહીં કાકા તમે પટાવ છે કે બસ હેડ ઉજે ગોમચી કેટલા લેવાના મને બોલી જજો એટલે તણો ખત કહેવાનું 1,00,000 નહીં કીધા અમુ સાહેબ માગી તો મોતાય નહીં મરતું આ 50 પરહી લેજો હવાલા ના આલદે આલદે કમ્પ્લીટ છે અમુ જતો રહો ને એ જતો છો રે કાકા માં પાછો શકરો ભરી ઉપર બાળ નાખી પાછો ગોમ વાળો ખબર ના પડે બુદ્ધિ તો હારે વાપરી રહ્યો પછી કમ્પ્લેટ મોળો છ તમે જો ખબર ના પડે કે ઉપર બાંધ ને નેતો માલ મે કીધે બેન ઉપર આમ ચાલુ કરી શકો જવા જો કાકા હેડો હેડ હેડો જોયો બીજું કરતા હું આ વર્ધી પહેન ઉભો રહ્યો છું એટલે કટ્ટો કોઈ અડે નઈ ના હોય તો રિક્ષા બોલાવતો હોય જલ્દી આવજે પાછો આ શિખર મને ચોકડી ઉભો રહેવાનું કઈ શિખર છે એટલા જ્યાં કોઈ ખબર પડતી નહીં હા માણસ ના કોમો કદી ભલી બાર નહી હોય મેં કીધું હાલ આવું છું કે તું ચોકડી ભર બાંધ ને બાંધ બધું ભરીને આવું છું આયા તો ખરા ચોમા કાકા વાહ તમારા જેવો બુદ્ધિશાળી માણસ કોઈ નહીં વાહ ચોમા કાકા વાહ ખતરનાક કોમ કરી કાઢ્યું છે અમે નહીં કહેવત પેલી કે શેરના માથા આવા શેર વાહ ગોમમાં તમારા જેવો આખા ગોમની ઓછામાં ધૂળ નાશી અને માણસ લાયો એટલે વાહ મરદનો બચ્ચો કહેવાય અમુક પુંજાબાનો છોકરો કહેવાય વાહ સબ્બાસ તો ધોખા ખાધા હા નેકરી જોઉં સબ્બાસ અમરેશપુરી જેવું લાગે છે ચોકન મારો ભાઈ ખરો ને ગોગા કપૂર આવ્યો તો હવા શુમા કાકા તો આખા બોલીવુડ નો દર્શન થઈ ગયો તમે એ કઈ કટ્ટું શમ દેખાતું નહીં મને એકલો ભાણ શમ દેખો છ વેપાર તો કરી નહીં નાખ્યો ને મને કીધા વગર કશું નહીં દેખાય ઓ ધોકા ખાધા મારા કાકા મી તમારા ઉપર હાથ આટલો વિશ્વાસ કર્યો ને એકલા વેપાર કરી નાખવાનો એમ હંગા તારા નાબુ પરા તમે તો કહેતા હતા કે હું ચોકડી ઉભો રહું છું કે તમે આવો એવું નતું કીધું ગોમ વચ્ચી થઈ જીમ ના જોખમ બરું લઈને આવતો તો ચોકડી તો પોલીસ ઉભી હતી તને છે ચોકડી એવો કૂટ્યો છે ને ત્યો શુમા કાકા પોલીસ થી કને કીધું ખબર ના પડે પેલા સાહેબ ખરા ને મેન તપાસ કરીને ખોડનું કટ્ટું હાથ હોય પછી ડાર આવી ચોખા આયા શમા કાકા કિયાના માં હગવાની હલવા દઉં છું અને સારું કેવાય આ તો પોલીસ હતી તો તમે છોડી મેલ્યા ના મોડ્યું
મને કીધું સાચું બોલ તે પછી મેં તો કહી દીધું સાહેબ મંડળીમાં નોકરી કરું પેલા પેલા એકર બધું ચોખ્ખું ચોખ્ખું બસી દીધું છે એટલે અને તો અહીંયા તમારે પોલીસ વાળા છોડી મેળ્યા છોડી જ મેળા ને હા તમારે આઘાત હોય છે કહી તો પેલા મંડળીના 50,000 પડે હતા ને બચત આપડે બે તો હરિયા ગણોત મારી બુદ્ધિ કોમ આવી જઈ નકા ગોમ વચ્ચે સકરો લઈ દોત ને આપડે બે ની તો આબરૂ જોત ને મંડળી લઈ લોત ગોમમાં તો કોઈને ખબર નહીં પડી ને કોઈને નહીં પડી પટાઈ દીધું 100,000 ખરાય તન મૂક લ્યો સાહેબ રસ્તા પાછો નીકળી દઉં છું અને ગામમાં કોઈને ખબર ના પડે હપું તું તાળું મરાઈ દેવો હું પાછો તમ ઘેર જવું જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.